નમસ્તે, ગુડ મોર્નિંગ. આજે આપણે એક્ટિવિટી કરશું. આજે આપણે એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિમાં છાપકામ શીખશું. આજે છાપકામમાં આપણે ભીંડાની છાપ શીખશું. તો આપણે ભીંડાની છાપ કરવા માટે ભીંડાની તો જરૂર પડશે ને. તો એક ભીંડો લેશું, એને આવી રીતે કટિંગ કરવાનું, ને પછી જે આ બી હોય અંદરથી તો એ કાઢી લેવાના. જરાક જાડી લેવી હોય તો આવી રીતે અંદરના જે બી નીકળે ને એ કાઢી લેવાનો, એટલે છાપમાં આપણે સરસ મજાને એની દેખાશે. આવી રીતે બી અંદરના કાઢી પછી આ ભીંડાને આવી રીતે પકડવાનું, પછી કલર લઈ લેવાનું થોડું, થોડું પાણી પણ નાખી દેવાનું. આવી રીતે કલર લગાડી ને મેં અહીં કને આપણે માળા બનાવશું, જે પહેરવાની હોય ને એની આપણે કરશું. તમને બીજું કોઈ પણ કરવું હોય તો એની પણ કરી શકો છો. આમ કલરમાં લઈ ને આમ છાપતાવાનું. દેખાણું ને આપણે બી કાઢી લેશું એટલે એની સરસ મજાનું છાપ ઉઠતી આવશે. આવી રીતે પહેરવાની માળા હોય ને એનો શેપ લેતા આવવાનો. થઈ ગયું ને સરસ મજાનું. હવે અહીં મસ્ત પેન્ડલ બનાવવું છે ને, તો પેન્ડલ બનાવવા માટે આપણે બીજો કલર લેશું. તો એના માટે પાછળનો ભાગ હોય ને એનો થોડુંક કટિંગ કરી લેવાનું, પછી બીજો કલર લઈ લેશું. બની ગઈ આપણી ભીંડાની છાપની માળા, દેખાણી ને. હવે બીજું શું બનાવશું? હજી કંઈક બનવાવું છે ને નવું, તો આપણે ફૂલ બનાવશું ને, તો આપણે એ પણ સાથે શીખી લઈએ. તો એનામાં આપણે તમને મનગમતો કલર લેવાનો. મને તો રેડ કલર ગમ્યો એટલે હું રેડ લઉં છું. તો એના માટે પણ ભીંડો તો એક જ જોશે, પણ એને જ કટિંગ કરી લેવાનું. વરી ઘણા ભીંડા ન બગાડાય ને પછી, તો પાછા એના બી કાઢી લેવાના. આવી રીતે એના બી કાઢી ને રેડ કલરનું લેશું, રેડ કલરનું ફૂલ બનાવશું ને. આવી રીતે વચ્ચે એનામાં તમને બીજું કોઈ કરવું હોય તો એ પણ કરી શકો છો. આવી રીતે ફૂલ જેવું રાઉન્ડ શેપ કરી લેવાનું. ને વચમાં ગ્રીન કલરનું આપણે કરશું. ગ્રીન કલરનું એની વચમાં સેન્ટરમાં કરી લેવાનું. ફૂલ થઈ ગયા પછી આપણે ફૂલને હજી સરસ બનાવવું છે ને. મજા આવી ને એક્ટિવિટી કરવાની, તો એની આપણે દાઢી પણ કરી નાખશું. આવી રીતે તમારાથી થાય તો કરજો, નહીં તો તમારી મમ્મીની કે ઘરમાં મોટા ભાઈ કે બેનની હેલ્પ લેવાની છે. તો આનામાં સરસ મજાનું આપણે પાંદડું કરશું. ને આ તમારી અંગૂઠાની છાપથી પણ કરી શકો છો. આલું પાંદડું હોય ને એને તમારી આમ અંગૂઠાની છાપથી પણ આને કરી લેવાનું, તો પણ સરસ લાગશે. આગળ આપણે શીખી લીધી ને અંગૂઠાની છાપ કરતાં. આવી રીતે આપણું આ સરસ મજાનું પાન થઈ ગયું. તો આજે આપણે ભીંડાની છાપ શીખીને તો એ પ્રમાણે તમારે ઘરે કરવાની છે.